હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ભાવતા ભોજન સૌ પહેલાં તો બધાને બી લેટેડ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ટુ ઓલ દિવાળીમાં બધાને ઘરે બેસવા જઈ કંઈક કંઈક ઠંડુ ખવાયું પીવાયું હોય તેનાથી ગળું બેસી ગયું હોય તો તેના માટે આજે ભાવતા ભોજન લાવ્યું છે આ બધા માટેનો એક જ ઘરગથ્થુ ઉપાય હની લેમન ટોફીસ જે શિયાળાની ઠંડી સામે રક્ષણ આપે છે અને એ પણ ઘરમાં રહેલી બધી વસ્તુમાંથી જ બની જાય છે તો ચાલો આજની આ નવી રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પહેલાં તો એક કઢાઈમાં હાફ કપ જેટલી સાકર લેવાની છે અને એટલી જ એટલે કે હાફ કપ જેટલી જ ખાંડ લેવાની છે તેની સામે વન ફોર્થ કપ જેટલું પાણી લેવાનું છે ત્યારબાદ હવે ગેસ ચાલુ કરી તેને હલાવવાનું છે ધીમે ધીમે બધી સાકર અને ખાંડ ઓગળે ત્યાં સુધી તેને હલાવો ધીમા ગેસ પર થોડીવાર હલાવતા હોય તે દરમિયાન એક ખાંડણીમાં ચાર લવિંગ લેવાના છે નાના નાના ચાર કટકા તજના લેવાના છે હવે આ બધું ખાંડણીમાં ખાંડી લઈએ એકદમ બારીક પાવડર થાય ત્યાં સુધી ખાંડવાનું છે અહીં બારીક પાવડર રેડી છે તો તેને હવે ખાંડ અને સાકર ઓગળેલા સિરપમાં ઉમેરી દઈએ આ તજ અને લવિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં વન ટી સ્પૂન જેટલો સૂકા આદુનો પાવડર એટલે કે સૂંઠ ઉમેરવાની છે સૂંઠ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે હવે આ બધું ચમચાથી હલાવી મિક્સ કરી લઈએ થોડી વાર ઉકળે એટલે ઉપર આવા ફીણ આવવા લાગશે ત્યારે તેમાં થ્રી ટી સ્પૂન જેટલું મધ ઉમેરવાનું છે હવે તેને પણ બરાબર હલાવી મિક્સ કરવાનું છે બેથી ત્રણ મિનિટ ઉકળશે ધીમા ગેસ ઉપર એટલે એકદમ ફીણફીણ થઈ જશે મતલબ કે તે પાકવાની તૈયારીમાં છે તેને થોડું થોડું હલાવતા રહેવાનું છે અહીં તમે જોઈ શકો છો કે કલર પણ થોડો ડાર્ક થવા લાગ્યો છે કલર ડાર્ક થાય ત્યારે અડધું લીંબુ ઉમેરવાનું છે લીંબુને પણ હલાવી મિક્સ કરી લઈએ અહીં તમે મિન્ટ ફ્લેવર લાવવા માટે ફોદીના પાવડર પણ ઉમેરી શકો છો ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી એકદમ ઉકળવા લાગે ત્યારે તે પાકી ગયું છે કે નહીં તે ચેક કરવા આ રીતે એક નાના બોલમાં ટીપાં પાડવાના છે જો તે તેની જાતે જ રાઉન્ડ શેપમાં પડે તો સમજવું કે આપણી ટોફીઝનું સિરપ રેડી છે અહીં છેલ્લે આખો રાઉન્ડ શેપ આવી ગયો છે એ સિવાય ચેક કરવાની બીજી રીત એ છે કે આ ટેસ્ટિંગ માટે લીધેલ સિરપ વીસથી ત્રીસ સેકન્ડમાં થોડું ઠરી જાય પછી તેમાં આ રીતે કેન્ડીસ્ટિક ભરાવી ઉપર ખેંચવાનું જો બનેલ સિંગલ તાર તૂટે નહીં તો પણ સમજવું કે સિરપ રેડી છે તો ત્યારે તમારે ગેસ બંધ કરી દેવાનો અહીં તમે જોઈ શકો છો કે દરેક વખતે ચાસણીમાં સિંગલ તાર જ થાય છે અને તે પણ તૂટતો નથી હવે ગેસ બંધ કર્યા પછી થોડી ઉતાવળ રાખી સિરપ ઠરી ન જાય તે રીતે ચમચાથી એક પ્લાસ્ટિક પર કે બટર પેપર પર નાના નાના શેપમાં પાથરવાનું છે અહીં મેં પ્લાસ્ટિક પર પાથરું છું ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે પાથરતી વખતે બહુ ઝાડું ન પથરાઈ જાય તો મેં અહીં નાની નાની પાંદડી શેપમાં ચમચાથી પાથરી દીધું છે હવે તેને પંદર મિનિટ પંખામાં ઠરવા દેવાનું છે પંદર મિનિટ પછી તે ઠરીને પાંદડી શેપમાં સેટ થઈ ગયું હશે તો હવે તેને આ રીતે હાથથી જ પ્લાસ્ટિક પરથી કાઢી શકાય છે આ રીતે પ્લાસ્ટિકમાંથી કાઢી હવે તેને તમારે જેવો શેપ આપવો હોય એવો તમે આપી શકો છો હાથથી થોડું મસળી આ રીતે હથેળીઓ ગોળ ગોળ ફેરવી મેં અહીં બોલ જેવો ગોળ શેપ આપું છું અને પછી ઉપરથી થોડી દબાવી ફ્લેટ કરી દીધી છે તો મેં અહીં બધી જ ટોફીઝ રેડી કરી લીધી છે કેટલી મસ્ત દેખાય છે ડિશમાં ગોઠવેલી આ ટોફીસ કોઈ કાચની બરણીમાં ભરી ફ્રીઝમાં બે મહિના સુધી સ્ટોર કરી શકાય હાલતા ચાલતા ખાઈ શકાય તેવી આ ટોફીસ શિયાળામાં ખૂબ જ ગુણકારી છે તો આ રેસીપી આ શિયાળામાં તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ને ફરી મળતા રહીશું કંઈક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય